ગરીબોની કસ્તુરી ગણાતા કાંદાના ભાવે આસમાને પહોંચ્યા હતા કાંદાની ચોરીનો બનાવ પણ બનવા લાગ્યા છે રાંદેર પાલનપુર વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં ચોરે 250 કિલો કાંદાની ચોરી કરી નાસી ગયા હતા પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ પાલનપુર પાટિયા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં સ્ટોલ ધરાવે છે હાલમાં કાંદાની કિંમત 90 થી 100 રૂપિયા કિલો દીઠ થતા વેપારી રાજેશે થોડો સ્ટોક વધારે મંગાવ્યો હતો રાત્રે તેમને રાબેતા મુજબ પોતાના સ્ટોલ પાસે કાંદા મૂકી તેના પર સામાન મૂકી ઘરે ગયા હતા આ દરમિયાનમાં રાત્રે આવેલા ચોરે કાંદાના પચાસ કિલો ની પાંચ ગુણ મળી બસો પચાસ કિલો કાંદાની ચોરી કરી નાસી ગયા હતા જેની કિંમત રૂપિયા બાવીસ જેટલી થાય છે વેપારી રાજેશભાઈ જણાવ્યું હતું કે કાંદા મોગા થયા તેના વેચાણમાં પણ ઘટાડો થયો છે દરરોજના માત્ર ત્રીસ કિલો જેટલા કાંદા વેચાતા હોવાથી અને કાંદા બગડતા નહી હોવાથી સ્ટોક કર્યા હતા આટલા વર્ષમાં પ્રથમ વખત કાંદાની ચોરી થઈ છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી કાંદાની સાથે સાથે લસણના પણ ઊંચા દર ગૃહિણીઓને રડાવે છે ગુરુવારે કાંદાના રિટેલમાં કિલો દીઠ રૂપિયા એકસો પાંચ સુધી પહોંચ્યા છે ભાવ વધારા પાછળ ત્રણ રાજ્યોનું ઓછું ઉત્પાદન અને અતિવૃષ્ટિ જવાબદાર છે ના ડિરેક્ટર બાબુ શેખના જણાવ્યા અનુસાર પાછલા વર્ષ ખેડૂતોને કાંદાની કિંમત પૂરતા પ્રમાણમાં નહીં મળતા મહારાષ્ટ્રના ખેડૂતોએ કાંદા પર રોડ પર ફેંકવા પડ્યા હતા જેથી આ વખતે ખેડૂતોએ ચાલીસ ટકા ઓછું ઉત્પાદન કર્યું છે ઓક્ટોબર નવેમ્બરના વરસાદથી ખેડૂતોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થયું છે માં જ્યાં સૂકાલ અસરની પંદર ગાડીઓ રોજ આવતી હતી તેની સરખામણીએ હમણાં પાંચ ગાડી આવી છે એક માસ પૂર્વ કાંદા મણદીઠ રૂપિયા થી આઠસો હતા હાલ તેરસો થી સત્તરસો રૂપિયા છે લસણની ની કિંમત એક માસ અગાઉ બે હજાર થી પચીસો રૂપિયા હતી જે આજે ત્રણ હજાર થી પાંત્રીસો છે શિયાળામાં લીલા લસણ ત્રણસો રૂપિયા કિલો પર વેચાઈ રહ્યા છે તારીખ બાર ડિસેમ્બર પછી ઇમ્પોર્ટ થનારા કાંદાની માર્કેટમાં એન્ટ્રી બાદ કાંદાની કિંમત ઘટશે તે અંગે હાલ અંદાજ લગાડી શકાય તેમ છે સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત